અમદાવાદમાં સોના ચાંદીની ખરીદી માટે 50-70 કરોડના એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે, ત્યારે જ્વેલર્સ એસોસિએશન પ્રમુખના જણાવ્યા અનુસાર આ વખતે અંદાજિત 100 કરોડથી વધુના સોના ચાંદીનું વેચાણ થવાનું છે. હાલમાં 10 ગ્રામ દીઠ 24 કેરેટનો ભાવ 54,000 છે, જે ગયા વર્ષે 38,000 હતો. પરંતુ આ વર્ષે કોરોના અને ઊંચા ભાવના કારણે સોના ચાંદીનું વેચાણ સરેરાશ 30% ઘટવાનો અંદાજ છે. શનિ અને રવિવારે પુષ્ય નક્ષત્રની તિથિ હોવાથી મંદી છતાં આ વર્ષે 175 કિલો સોનું 200 કિલો ચાંદી વેચાવાની શક્યતા છે. તો સોના ચાંદીના ભાવમાં ઝડપી તેજીની ચાલ જોવા મળતા તો તેની સાથે ભાવ ઉછળતા તહેવારોની મોસમી માંગને અસર પડવાની ભીતિ વચ્ચે ઝવેરી બજારના વેપારીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. દિવસે દિવસે ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આવનારા પ્રસંગો છે અને હવે લોકોએ પોતાના સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે લોકો બજારમાં નીકળે છે અને પોતાનું ધ્યાન રાખે છે અને સૌ કોઈ વાતોનું પાલન કરે છે. સોનાના ભાવ આગામી દિવસોમાં હજુ વધારે વધવાની શક્યતાઓ છે અને પ્રસંગો પણ દિવાળી પછી સતત ચાલુ છે, કારણ કે કોરોના લોકડાઉન દરમિયાન આપણે એ પ્રસંગો ઉજવી નહોતા શક્યા, એટલે એ અને હવે નવા મુહૂર્તોની સાથે નવા પ્રસંગો ઊભા થયા છે. એ બધાની ખરીદી લોકો અત્યારે પોતાના ઇન્વેસ્ટમેન્ટ રૂપી કે આગામી આવનારા સમયને પારખીને અત્યારથી કરી રહ્યા છે. તો એના હિસાબે અમારી ધારણા કરતાં ઘરાગી સારી છે અને લોકોએ એડવાન્સ બુકિંગ પણ એટલી જ સારી માત્રામાં કરાવેલું છે. 52,500 જેટલો અત્યારે ભાવ છે સોનાનો, પ્લસ GST, આ શુદ્ધ સોનાનો ભાવ છે. અને તેમ છતાં પણ લોકોએ આ ભાવને જાણે સ્વીકારી લીધો છે અને એ પોતાની ખરીદારી કરી રહ્યા છે. આજે જે રીતે પુષ્ય નક્ષત્રનો દિવસ છે ને, દિવાળીના તહેવારની હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને લોકો આજે પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદી કરી રહ્યા છે, તો તમારું શું માનવું છે આજના દિવસ માટે? પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી સારી છે, એટલે અમે આજે ખરીદી કરી રહ્યા છીએ. તમને શું લાગી રહ્યું છે કે આજે અત્યારે જે તમે ખરીદી કરવા આવ્યા છો તો કોરોનાની ગાઈડલાઈન્સ સંપૂર્ણપણે પાલન થયું છે ખરી? હા, અમે આજે ખરીદી કરી સંપૂર્ણપણે પાલન થયું છે. ઓકે, અને તો તમે દર વર્ષે આવી રીતે પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો? હા, લગભગ કરી રહ્યા છે. તો જે હવે કોરોનાની મહામારી આવી છે, તો તમે આ વખતે સોના ચાંદીની ખરીદી દર વર્ષ જેટલી જ કરી છે કે એમાં થોડી વધઘટ કરી છે તમે? હા, એમાં થોડી વધઘટ ખરી. આ લોકડાઉન ના હિસાબે થોડું બજારમાં બી મંદી ચાલે છે અને એના હિસાબે આ વખતે થોડી ખરીદીમાં બી થોડું એ ઓછું રહે છે એમ. તો જે રીતે કહ્યું કે આજે પુષ્ય નક્ષત્રનો દિવસ છે અને ખરીદી માટે સારો દિવસ છે અને લોકો કોરોના કાળનો પ્રોટોકોલ ધ્યાનમાં રાખી અને ખરીદી કરી રહ્યા છે, જે રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે લોકો નક્ષત્રો રાશિ અને મુહૂર્તમાં વધારે માની રહ્યા છે, તો આજે હવે દિવાળીના તહેવારને થોડાક જ દિવસો બાકી છે અને આજે પુષ્ય નક્ષત્ર છે. અમે એબી જ્વેલર્સ પર આવી પહોંચ્યા છીએ અને એબી જ્વેલર્સ પર લોકોનો ઘણો બધો જમાવડો જોવા મળી રહ્યો છે. તો લોકડાઉન પછી હવે દિવાળીના તહેવારને થોડા દિવસ બાકી છે, લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે અને આજે પુષ્ય નક્ષત્રના દિવસે તમે જોઈ શકો છો કે કેટલો બધો જમાવડો જોવા મળી રહ્યો છે. તો પુષ્ય નક્ષત્રના દિવસે પણ લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે અને કોરોનાની ગાઈડલાઈન્સનું પણ સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે. તો જે રીતે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે જોવા મળી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક લોકોમાં કોરોનાનો ડર પણ છે અને તેઓ પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદી કરવા પણ આવી પહોંચ્યા છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.